હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારો અમારે યુટ્યુબ ચેનલ જાનવાદ ન્યૂઝમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે બેરોજગાર યુવાનો છે એના માટે પણ થોડોક ફાયદાકારક યોજના છે જે યોજનાનું નામ છે સ્વયં સક્ષમ યોજના આ યોજના અંતર્ગત તમને દસ લાખ સુધીની સહાય મળી શકે છે અને તમે રોજગાર મેળવી શકો છો હવે આ યોજનાની આપણે ડીપમાં માહિતી જાણતા પહેલાં તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરજો હવે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો આ યોજના અંતર્ગત વ્યવસાયિક શિક્ષણ પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર પછાત વર્ગના જે યુવાનો છે એ યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે એ આ યોજના હેઠળ નિગમ તરફથી પાત્રતા ધરાવતા યુવાનોને સ્વરોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવામાં આવે છે હવે આ લોન માટે તમે પાત્ર છો કે નહીં તો એની પાત્રતાની વાત કરીએ તો અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ બીજું એ છે કે જે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય એ અરજદારના કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ના હોવી જોઈએ પરંતુ જો દોઢ લાખ સુધીની આવક ધરાવતા અરજદારો હોય તો એને પ્રથમ અગ્રતા આપવામાં આવશે એને સૌ પ્રથમ એને લોન પાત્ર છે હવે અરજદારે વ્યવસાયિક શિક્ષણ અથવા તો કોઈ તાલીમ પ્રાપ્ત કરેલી હોય તો એને પણ લોન મળશે અને સાથે સાથે કે અરજદારની ઉંમર જે તારીખે એ અરજી કરે છે એ તારીખે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ આ એક લિમિટેશન છે કે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમરના એટલે કે નો જવાનો આ યોજનાનો લાભ લઈ શકે છે હવે સ્વયં સક્ષમ યોજનાના મુખ્ય લાક્ષણિકતા કઈ કઈ છે એટલે તમને સહાય કઈ રીતે મળશે કઈ કઈ મળશે એની વાત કરી લઈએ તો આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા દસ લાખ સુધીની છે તમને દસ લાખ સુધીની લોન મળી શકે છે આ યોજનામાં વ્યાજનો દર પાંચ લાખ સુધીની લોન માટે વાર્ષિક દર છ ટકા છે અને પાંચ લાખથી ઉપર એટલે કે દસ લાખ સુધીની લોન માટે વાર્ષિક દર આઠ ટકા રહેશે આઠ ટકાના વ્યાજ ઉપર તમને એમાં લોન આપવામાં આવશે આ યોજનામાં યુનિટ કોસ્ટના પિંચાશી ટકા લોન આપવામાં આવશે જેમાં પિંચ્યાસી ટકા રાષ્ટ્રીય નિગમના દસ ટકા રાજ્ય સરકારના અને પાંચ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે આ લોન તમને વ્યાજ સહિત સાઠ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે હવે વાત કરી લઈએ કે લોન જે વ્યવસાયો માટે આપવાની છે તે વ્યવસાયો ક્યાં ક્યાં હોઈ શકે એટલે ક્યાં ક્યાં વ્યવસાયો ઉપર તમે આ લોન લઈ શકો છો તો તમારે કોઈ ડોક્ટર માટે ક્લિનિક ખોલવું છે આર્કિટેક્ટ છો તમે પછી તમારે સોફ્ટવેર હાર્ડવેર માટે કંઈક કરવું છે અથવા તો ઓટોમોબાઈલ સહિતના એન્જિનિયર એડવોકેટ ચાર્ટર અકાઉન્ટને કોસ્ટ અકાઉન્ટને હોટલ મેનેજમેન્ટ માટે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશિક્ષણ કેન્દ્રો તૈયાર કરવા હોય તો પણ તમને લોન મળે છે બીજું કે સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગ પ્રિન્ટિંગ પ્રેસ ડીપટીપી ગ્રાફિક્સ વગેરે અને આગળ જોઈએ તો કે ફેશન ડિઝાઇનિંગ અથવા તો ફેશન બુટિક કરવું હોય કે ટેક્સટાઇલ ડિઝાઇનિંગ કરવું હોય કે ઘરેણાં અને ઝવેરાત ડિઝાઇનિંગ અથવા હીરા ઘસા અથવા હીરાને પોલિશ કરવા માટે કાસ્ટ કામગીરી ફર્નિચર પાર્લર ફિટનેસ કેન્દ્ર કળા વંશ પરંપરાગત કલા કામગીરી વગેરેમાં તમને લોન મળી શકે છે હવે આજે આપણે યાદી જોઈ એ માત્ર ઉદાહરણરૂપ છે તેમાં દર્શાવેલ આટલા જ વ્યવસાયો માટે લોન આપવામાં આવશે એવું નક્કી નથી હવે ટેકનિકલ રીતે ઉચિત અને નાણાકીય રીતે સક્ષમ હોય એવા અન્ય કોઈપણ પ્રોજેક્ટ માટે યુવક અથવા યુવતીને નાણાકીય ધિરાણ મળી શકે છે હવે વ્યવસાયિક રીતે ચલાવવામાં આવતા આવા સાહસોને કારણે કૌશલ્ય પ્રાપ્ત અથવા તો કૌશલ્ય પ્રાપ્ત કારીગરો માટે પણ એટલા જ પ્રમાણમાં વેતન પ્રાપ્ત રોજગારી ઊભી થશે અને તેનાથી રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થશે એવી અપેક્ષા સાથે આ યોજના બનાવવામાં આવી છે હવે આપણે વાત કરી લઈએ આ યોજના અંતર્ગત તમારે કયા કયા જરૂરી દસ્તાવેજો જોશે આ યોજના અંતર્ગત તમારે જો એપ્લાય કરવું હોય તો તમારા ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ બીજું તમારું રેશન કાર્ડ એટલે કે તમારું બીપીએલ કાર્ડ પછી જોશે તમારા જે નિવાસ સ્થાનનું પ્રમાણપત્ર તમારા એજ્યુકેશનનું સર્ટી એટલે કે અભ્યાસનું પ્રમાણપત્ર તે તમે ડિગ્રી કરી છે દસ પાસ છો કે બાર પાસ છો હવે અનામત માટે અનામત જે અનામત વર્ગ હોય એ લોકોને જાતિનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે તમારો વાર્ષિક આવકનો દાખલો પણ આમાં આપવાનો રહેશે કારણ કે આમાં વાર્ષિક આવકનો નક્કી કરેલી છે કે એટલી સુધી વાર્ષિક આવક ધરાવતા લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે હવે બેંક પાસબુકની નકલ પણ તમારે જોડવાની રહેશે સાથે સાથે પાસપોર્ટ સાઇઝના અરજદારના ફોટોગ્રાફ પણ જોડવાના રહેશે હવે વાત કરીએ અરજી તમે કઈ રીતે કરી શકો એની કાર્યવાહી કઈ છે તો અરજદારે નજીકની એસસીએ ઓફિસની મુલાકાત લેવાની રહેશે અને ત્યાં જઈને સ્વયં સક્ષમ યોજના માટેનું ફોર્મ ભરવાનું રહેશે હવે એસસીએ ઓફિસમાં તમારે જે અમે ડોક્યુમેન્ટ જણાવ્યા એ પ્રમાણે ડોક્યુમેન્ટ સાથે લઈને જવાનું અને એ ફોર્મ ભરી એ ડોક્યુમેન્ટ સબમિટ કરી ફોર્મ સબમિટ કરવાનું રહેશે હવે અરજીની સમીક્ષા કર્યા પછી જે એસસીએ ઓફિસ હોય ત્યાં એના દ્વારા લોનને મંજૂરી આપવામાં આવશે હવે નીચે તમને એક નોંધ જણાવેલી છે કે સ્વયં સક્ષમ યોજના વિશે તમારે જો વધારે માહિતી જોતી હોય તો તમારા જિલ્લાના કોઈ બી જિલ્લા કલેક્ટર અથવા તો જિલ્લા મેનેજરનો સંપર્ક કરવો જેનાથી તમને વધારે માહિતી મળી જાય મિત્રો આ હતો આજનો વિડીયો આજની માહિતી વધારે માહિતી સાથે પાછા ફરી મળીશું જો અને નીચે યોજનાના લિંકો આવી છે બીજી ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાં જઈને તમે બીજી યોજનાનો પણ લાભ લઈ શકો છો થેન્ક યુ